वडोदरा शहर में चोरी चिलझड़प लूट अछोड़ा तोड़ना बनाव तेमज नकली पोलिस ना स्वांग में गठियाओ द्वारा छेतरपिंडी ना गुनाओ वध्या छे। रोजबरोज शहरीजनों भोग बनी रहा छे। त्यारे वडोदरा शहर ना कारेलीबाग पोलिस स्टेशन नी हद में लोक जागृति अर्थे पोलिस नागरिक सहकार सलामती नो आधार अंगे नी पहल करी हती। वडोदरा शहर कारेलीबाग पोलिस स्टेशन तरफ थी जाहिर जनता ने नम्र अपील, सांभळो सांभळो सांभळो, खेल लुटाड़ाओथी सावधान रहेजो, नकली पोलिस थी सावधान रहेजो, दागीना धोईने सोनू चोरी लेती टोकरी थी सावधान रहेजो, वाहन चोरो थी सावधान रहेजो, ढेकियों में मुकेली किमती थी चोरी लेती टोकरी थी सावधान रहेजो, गड़फोड़ियाओ थी सावधान रहेजो। आ अंगे अमारी पासे एक पत्रिका छे, वाचो वाचो वंचाओ। वडोदरा शहर कारेलीबाग पोलिस स्टेशन तरफ थी जाहिर जनता ने नम्र अपील, सांभळो सांभळो सांभळो, खेल लुटाराओ थी सावधान रहेजो, नकली पोलिस थी सावधान रहेजो। चोरीओ बहु ज थाय छे ने एमां कारेलीबाग मां तो एकदम हाईएस्ट छे અત્યારે। હવે પોલીસ નકલી આવતી થઈ ગઈ એટલે પછી તો બહુ જ અઘરું થઈ ગયું ને, કારણ કે આપણને ખબર જ કે પોલીસના વેશમાં આવે એટલે આપણે તો એવું જ સમજીએ। અને હમણાં વચ્ચે એક જગ્યાએ સિટીમાં ગયા હતા ત્યારે એવું કીધું કે ચોરોથી સાવધાન રહેજો, આ રીતે જ ભાષણ આપે એમ કે તમારા પાકીટ ને બધું વ્યવસ્થિત રાખજો, તો આપણી નજર તરત એ જગ્યાએ જ જાય કે જે જગ્યાએ આપણી વસ્તુ હોય, ધારો કે પૈસાનું પાકીટ હોય કે એવું, એટલે તરત ત્યાં હાથ જાય ને એટલે ચોરને ખબર પડે કે આ જગ્યાએ છે વસ્તુ, એટલે ચોરીને જતા રહે। મારી આગળ જ એક વખત સિટીમાં એવું, ના ના સરસ છે, પોતે કાળજી રાખવી જોઈએ કે ઘરમાં એક કેમેરો બી હોવો જોઈએ કે ધારો કે રાત્રે કઈ એકદમ કઈ ચોરી થઈ સપોઝ કઈ બી, તો કેમેરો હાથમાં હોય તો કદાચ આપણે ચોરનો ફોટો બી પાડી શકીએ। અત્યારે ચોર તો ગમે તે વેશમાં આવવાના છે, અને આપણી ત્યાં કામવાળી હોય, હવે કામવાળી કામ કરે, હવે આપણી પાસે એનો નંબર વંબર હોય નહીં, બે મહિનામાં ચોરી કરીને જતી રહી તો આપણે ક્યાં શોધવા જવાના। કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ એસીપીએ વિસ્તારમાં જાગૃતિ લાવવા માટે વાહન ચોરી અથવા વાહનમાંથી થતી ચોરી રોકવા અંગે તેમજ નકલી પોલીસથી સાવચેત રહેવા તેમજ અજાણ્યા વ્યક્તિથી સાવધ રહેવા અંગેના સૂચનો સાથેના પેમ્ફલેટો તૈયાર કરી વિવિધ સોસાયટીઓ તેમજ કારેલીબાગના જાહેર માર્ગ પર આવેલી દુકાનોમાં પેમ્ફલેટો પોલીસે લોકોને આપ્યા હતા, તેઓને સમજાવ્યા હતા। આ સાથે જ રિક્ષા દ્વારા લાઉડસ્પીકરથી સોસાયટીઓમાં જઈને પોલીસને સલામતી અંગેના સૂચનો માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને જાગૃત કર્યા હતા। ઘણા એવા બનાવો બને છે, ઘરફોડ ચોરીના બનાવો બને છે જેમાં લોકો પોતાના દરવાજા ખુલ્લા રાખીને સૂઈ જાય છે, મોટર સાયકલ ચોરીના બનાવો બને છે જેમાં લોક નથી કરતા, આવા બધા જે બનાવ બને છે। પછી દાગીના ધોવા આપે છે, ખરેખર તો દાગીના સોનું ધોઈને ઉજળું કરી આપે એવું શક્ય હોતું નથી, અને સોના એ બાબતે પોતે હળદર રાખી મિક્સ કરી અને પછી જ્યારે લેવા જાય છે ત્યારે માત્ર હળદર જ હોય છે, દાગીના હોતા નથી, આ ટાઈપના બનાવો છે। બીજા નંબરમાં છેતરીને લઈ જાય છે, આવા બનાવો ન બને, અને મેલું નાખીને કે ભાઈ તમારા શર્ટની પાછળ કંઈ ગંદુ છે, એટલે માણસ જ્યારે પોતે શર્ટ જોવા જાય છે તે દરમિયાન પોતાનું પાકીટ નીચે મૂકે છે અને એ પાકીટ લઈ જાય છે, આવા બનાવો હજી પણ બને છે। આવા બનાવો ખરેખર જો પોતે જે ભોગ બનાર પોતે જો જાગૃત હોય તો આવા બનાવો ટાળી શકે છે। આવી જાગૃતિ લઈ આવવા માટે થઈને અમારા પોલીસ કમિશનર સાહેબે અને ડીસીપી ક્રાઇમ સાહેબ સુભાષ ત્રિવેદી સાહેબ, અમારા એસીપી સિંધી સાહેબ વગેરેની સૂચનાઓથી અમે પત્રિકાઓ છપાવેલી છે, આ પત્રિકાઓ અમે દરરોજ છેલ્લા 15 દિવસથી અમારું અભિયાન ચાલે છે। કારેલીબાગ પોલીસની આ કામગીરીથી કારેલીબાગના રહીશો પણ અભિયાનને ટેકો આપી તેઓને પણ સાથ સહકાર આપ્યો હતો। એ સારું છે અભિયાન, આ જે ચાલ્યું એ અભિયાન એ બહુ સારું છે લોકો માટે, તો આપણે શું શીખ લેવી જોઈએ? આપણે શીખ એવી લેવી જોઈએ કે આપણે એમને મદદ કરી શકીએ અને આપણે બી દેખરેખ રાખવી જોઈએ, દેખરેખ રાખવી જોઈએ, ઘરમાં કોઈ બહાર જાય તો બાજુમાં ઓળખતા હોય તો એમને કંઈ નહીં કહેવું જોઈએ કે ઘર જોજો આમ છે તેમ છે, બધું તો બધાએ સાવચેતી રાખવી જોઈએ,
બધાને પોતા માટે બી સલામતી, પોલીસ વાળાને સલામતી. પોલીસ અત્યારે જે કામગીરી કરી રહી છે ખરેખર નાગરિકોની જાગૃતિ માટેની કામગીરી છે, અને પોલીસ પોતાનું સ્વરક્ષણ કેવી રીતે થાય, નાગરિકોના રક્ષણ માટે એમની પોતે જાગૃતિ કેળવાય એ માટે પોલીસની જે કામગીરી છે અત્યારે સરાહનીય છે, અને લોકો એનથી નાગરિકોમાં જાગૃતિ આવે એ બહુ જરૂરી છે. અપગ્રેડેશન જરૂરી છે, જેવી રીતે તમે અત્યારે અભિયાન ચલાવ્યું છે એ યોગ્ય છે. જરૂર પડે આઈડી પ્રૂફ, કોઈ પણ વસ્તુ જે પણ માગી શકે નાગરિક, એટલી કેળવણી આવે કે ભાઈ દરેક માણસ પોતાની હિંમત જાળવી અને કોઈ પણ જગ્યાએ આવું લાગે કે ભાઈ આ અન્યાય થઈ રહ્યો છે કાં તો કોઈ ખોટો માણસ છે તો એનો આઈડી પ્રૂફ માગે, હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરે, તેનાથી 100% આગળ પોલીસની મદદ. લોકજાગૃતિ અંગેના કારેલીબાગ પોલીસના સફળ નવતર પ્રયોગને ઇઝી ટીવી પરિવાર દ્વારા તેઓને અભિનંદન.